પ્રકૃતિના ખોળે અનેક ફળોની ભેટ પૈકીનું એક ફળ એટલે ગલેલી. 365 દિવસમાં માત્ર 25 દિવસ જ ખાવા મળતી ગલેલી આજે લોકડાઉનને લઈ મજૂરોની અછતને કારણે ગામડાઓમાં ઝાડ પર નજરકેદ હાલતમાં છે. સુરત જિલ્લાના 84 તાલુકામાં લગભગ 10 ગામોમાં 100 ફૂટ ઊંચા તાળના 50,000 જેટલા ઝાડ પર લટકતી અને દુર્લભ ફળ તરીકે ઓળખાતી ગલેલીને લઈ ખેડૂતો પણ ચિંતિત છે. ઝાડ પરથી ગલેલી ઉતાર્યા બાદ લોકડાઉનને લઈ વેચાણ માટે બહાર નીકળી ન શકતા હોવાની સમસ્યાને લઈ ખેડૂતોમાં રોષ દેખાઈ રહ્યો છે. સુરત 84ના ગામડાઓના કેટલાક ખેડૂતો ગલેલીના પાકથી આખા વર્ષનું અનાજ, કઠોળ અને ઘર વપરાશની વસ્તુઓ ભરાવી દે છે. 84 તાલુકાના ભાટપોર, ભાઠા, ડામકા, વટલાઈ સહિત લગભગ 10 ગામડાઓમાં 50,000થી વધુ તાળના ઝાડ છે. સ્થાનિક ખેડૂતો આ ઝાડ પરથી ગલેલી ઉતારી ફ્રૂટના હોલસેલ વેપારીઓના માધ્યમથી લોકલ માર્કેટ સુધી વેચાણ કરે છે. આ ખેતીથી થતી આવકમાં ખેડૂતો આખા વર્ષનું અનાજ કરિયાણું ભરી જીવન ગુજારતા હોય છે. જોકે આ વર્ષે કોરોના વાયરસની મહામારીને લઈ લોકડાઉનમાં તમામ મજૂરો ફસાઈ જવાને કારણે મોટાભાગની ગલેલી તાળના ઝાડ પર જ નજરકેદ થઈ ગઈ હોય તેમ કહી શકાય.